हेलो विद्यार्थी मित्रों, हूँ धवल सदातिया, नवनिर्माण विद्यालयना ऑनलाइन क्लासेस में स्वागत करूँ छू तमारू। तो आज आप जोशू धोरण आठ विषय गणित प्रकरण नंबर एक समय संख्याओ। हवे आ समय संख्याओ विषे तमे जाणता जशो केम के आ समय संख्याओ तमने धोरण सात में पण जोवा मळेली छे। अने समय संख्या इंट्रोडक्शन नो वीडियो आर बी चनियारा साहेबे बनावेलो छे अने तमे बधाए जोयेलो ज हशे। तो छता आपणे थोड़ी चर्चा करी लईए के समय संख्या कई रीते आवे छे। तो संख्या पत्तीना घणा बधा चेप्टर तमारे आना आगळना धोरणमां आवी गया छे। એમાંથી વાત કરીએ આપણે તો કે શરૂઆતમાં સૌ પ્રથમ સંખ્યા આવે તો એને કહેવાય પ્રાકૃતિક સંખ્યા। પ્રાકૃતિક સંખ્યા જેની શરૂઆત એકથી થઈ અને અનંત સુધી ફેલાયેલી હોય છે એને પ્રાકૃતિક સંખ્યા કહેવાય છે અને એનો સિમ્બોલ એન છે। પ્રાકૃતિક સંખ્યાને એન વડે દર્શાવવામાં આવે છે। એના પછી બીજી સંખ્યા આવે તો પ્રાકૃતિક સંખ્યા વધતા એની અંદર એક સંખ્યા એડ થાય છે શૂન્ય, એટલે એ બની જાય છે પૂર્ણ સંખ્યા। પૂર્ણ સંખ્યાની અંદર ઝીરોથી શરૂઆત કરીને અનંત સુધી ફેલાયેલી હોય તો એ સંખ્યાને પૂર્ણ સંખ્યા કહેવામાં આવે છે અને એનો સિમ્બોલ છે ડબલ્યુ, ઇંગ્લિશમાં એને કહેવાય વોલ નંબર। એના પછી નેક્સ્ટ સંખ્યા છે પૂર્ણાંક સંખ્યા, એની અંદર ઝીરો સહિત ધન પૂર્ણાંકો અને ઋણ પૂર્ણાંકોનો સમાવેશ થયેલો હોય છે, એટલે કે ઋણ સંખ્યાઓ અને ધન સંખ્યાઓનો સમાવેશ અને ઝીરો આ બધી જ વસ્તુ આ બધી જ અંકોથી બનેલી સંખ્યાને આપણે પૂર્ણાંક સંખ્યા કહીશું, જેને અંગ્રેજીમાં ઇન્ટીજર કહેવાય, ઇન્ટીજર નંબર। એના પછી વાત આવે છે આપણી સમય સંખ્યાઓની, તો સમય સંખ્યાઓની અંદર માઇનસવાળી સંખ્યા, પ્લસવાળી સંખ્યા, શૂન્ય અને અપૂર્ણાંકવાળી સંખ્યાઓનો સમાવેશ થાય છે અને સમય સંખ્યાને અંગ્રેજીમાં રેશનલ નંબર કહેવાય। ઓકે, તો હવે આપણે જોઈશું સમય સંખ્યાઓ વિશે। જેમ તમે આગળના ધોરણમાં પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યાના ગુણધર્મો જોયા જુદા જુદા, એ જ ગુણધર્મનો ઉપયોગ આપણે અહીં સમય સંખ્યાની અંદર કરવાનો છે। તો આપણે સૌપ્રથમ સમય સંખ્યાના ગુણધર્મોની ચર્ચા કરીશું। એના પહેલા આપણે સમય સંખ્યા કહેવાય તેને એની એક વ્યાખ્યા લખી લઈએ અને થોડા ઉદાહરણ જોઈએ આપણે સમય સંખ્યાઓને। તો શરૂઆત કરીએ સમય સંખ્યા। તો સમય સંખ્યાનું પહેલા તો આપણે એની વ્યાખ્યા જોઈ લઈએ કે સમય સંખ્યા કહેવાય તેને, તો કે જે સંખ્યાને પી ના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવાય તેને સમય સંખ્યા કહેવાય, સમય સંખ્યા કહે છે। જે સંખ્યાને પી ના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવાય તેને સમય સંખ્યા કહે છે। ઉદાહરણ જોઈ લઈએ કે આની અંદર કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય। ઉદાહરણ તરીકે એક ના છેદમાં બે એ સમય સંખ્યા છે, કેમ? તો કે એક એટલે શું થાય, તો કે પી અને બે એટલે થાય ક્યુ, તો પી ના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવી શકાય તેને સમય સંખ્યા કહેવાય। પણ મિત્રો, આની એક શરત પણ આપેલી છે, ક્યુ નોટ ઇક્વલ ટુ ઝીરો, જે નીચે જે છેદ રહ્યો ક્યુ એ કોઈ દિવસ ઝીરો હોવો જોઈએ નહીં, તો અંશ ઝીરો હોય
तो चले, पण क्यू रियो कोई दी जीरो होवो जोए नहीं, એટલે क्यू नॉट इक्वल टू जीरो। तो एक ना छेद में बे ए समय संख्या कहवाय। હવે તમે વાત કરો તો બીજી સમય સંખ્યા તો કે જીરો ના છેદમાં એક, જીરો ના છેદમાં એક, આને પણ સમય સંખ્યા કહેવાય। આપણી શરત તો માત્ર આટલી જ છે કે છેદ જીરો હોવો જોઈએ નહીં, અંશ ભલે જીરો રહ્યો। આને આપણે સંખ્યા સમય સંખ્યાના પ્રકારમાં શીખી ગયા હતા, તો આને કહેવાય શૂન્ય સમય સંખ્યા, જેનો અંશ જીરો હોય એને શૂન્ય સમય સંખ્યા કહી શકીએ આપણે। એના પછી દશાંશ સંખ્યાઓ જેવી કે 1.5, આને પણ સમય સંખ્યા કહી શકાય। હવે આ 1.5 માંથી જો પોઈન્ટને દૂર કરવામાં આવે તો તમને ખબર કે શું મળે, તો કે 15 ના છેદમાં 10, આ પી બાય ક્યુ સ્વરૂપની સંખ્યા થઈ ગઈ। એટલે કે 1.5 નો પણ સમાવેશ સમય સંખ્યાની અંદર કરવામાં આવે છે। હજી આપણે આગળ ઉદાહરણ જોઈએ બીજી સમય સંખ્યાના, તો શું આવે, તો કે -2 ના છેદમાં 4, -2 ના છેદમાં 4, આને પણ સમય સંખ્યા જ કહેવાય। ઉપર પી એટલે -2 અને નીચે 4 એટલે ક્યુ, એટલે કે આ સંખ્યા પણ પી બાય ક્યુ સ્વરૂપની જ છે, એટલા માટે આને પણ સમય સંખ્યા જ આપણે કહેશું। સામાન્ય રીતે આપણે સમજી શકીએ તો કે જેટલી પણ બે માળવાળી સંખ્યા રહી, બે માળવાળી એટલે કે અંશ અને છેદવાળી સંખ્યા રહી, એ બધી સમય સંખ્યામાં આવશે। જેટલી પણ દશાંશ સંખ્યા રહી, પોઈન્ટવાળી સંખ્યા, એ પણ સમય સંખ્યાની અંદર આવશે। અને માઇનસ સંખ્યા અને અંશ અને છેદ આપેલો હોય તો એ સમય સંખ્યાની અંદર જ આવશે। તો આજે માઇનસ સંખ્યાની આપણે વાત કરી રહ્યા છીએ, -2 ના છેદમાં 4, આનો પણ પ્રકાર છે, આને શું કહેવાય, તો કે ઋણ સમય સંખ્યા કહેવાય, ઋણ સમય સંખ્યા કહેવાય। એના પછી બીજી વાત કરીએ તો કે ખાલી 4, ખાલી 5, 4 અને 5 ખાલી આપેલા હોય તો આને સમય સંખ્યા કહેવાય કે ન કહેવાય? હા મિત્રો, આને પણ સમય સંખ્યા જ કહેવાય। કેમ? તો કે 4 આપેલા છે, તમે 4 ના છેદમાં 1 લખી શકો। કોઈ પણ ખાલી એક સિંગલ સંખ્યા આપેલી હોય તો તમે એના છેદમાં 1 મૂકી શકો। તો અહીંયા પણ પી બાય ક્યુ જેવું થઈ ગયું, પી એટલે શું, તો કે 4, અને ક્યુ એટલે શું, તો કે 1, એટલે કે 4 ના છેદમાં 1, આ પણ એક સમય સંખ્યાનું જ ઉદાહરણ છે। એની જેમ આ 5 આપેલા છે તો તમે 5 ના છેદમાં પણ 1 મૂકી શકો, એટલે કે 5 ના છેદમાં 1, આ પણ એક સમય સંખ્યાનું જ ઉદાહરણ છે। તો તમે જોયા સમય સંખ્યાની વ્યાખ્યા અને સમય સંખ્યાના ઉદાહરણ। ફરીથી તમને કહી દઉં કે જે સંખ્યાને પી ના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવાય તેને સમય સંખ્યા કહે છે, જ્યાં આ શરત આપણે યાદ રાખવાની છે ખાસ, કે ક્યુ નોટ ઇક્વલ ટુ ઝીરો, ક્યુ રિયુ એટલે કે છેદ કદી ઝીરો હોતો નથી। હવે એક ઉદાહરણ એવું લઈ લે, તો કે છેદ 0, 5 ના છેદમાં 0, 5 ના છેદમાં 0, મિત્રો આ સમય સંખ્યા નથી, અને તમે આનું સાદું રૂપ આપો 5 ના છેદમાં 0 નું, તો તમને જવાબ જોવા મળશે આવી નિશાની, આઠડા જેવી નિશાની પણ થોડી આડી, આની નિશાની કહેવાય ઇન્ફાઇનાઇટ, ઇન્ફિનિટીની નિશાની છે, ગુજરાતીમાં કહીએ તો અવ્યાખ્યાયિત। તમે કેલ્ક્યુલેટરમાં પણ તમે ભાગાકાર કરશો 0 સાથે કોઈ પણ સંખ્યાનો, તો કેલ્ક્યુલેટર પર તમને ના પાડશે કે મારું કામ નહીં, હું આનો જવાબ આપી શકું તેમ નથી। એનો મતલબ શું, તો કે આ એક અવ્યાખ્યાયિત પદ છે, આનું સાદું રૂપ મળતું નથી। તો કોઈના છેદમાં 0 હોય તો એનો જવાબ આવશે ઇન્ફાઇનાઇટ, એનો જવાબ મળી શકતો નથી। પણ કોઈના અંશમાં 0 હોય, એવું ઉદાહરણ આપણે જોયું હતું કે 0 ના છેદમાં 1, આનો જવાબ મિત્રો આવે। કોઈના અંશમાં 0 હોય તો આનો જવાબ હંમેશા 1 આવે, કેટલો આવે, આનું સાદું રૂપ હંમેશા 1 થાય। તો આ હતી સમય સંખ્યાની બેઝિક માહિતી। હવે વાત કરશું આપણે સમય સંખ્યાના ગુણધર્મોની। જેમ આપણે પૂર્ણ સંખ્યાના ગુણધર્મ જોયા હતા, સૌવૃત્તાનો ગુણધર્મ, ક્રમનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ,
અને વિભાજનનો ગુણધર્મ, એવી જ રીતે આ ચારે ચાર ગુણધર્મોનો અભ્યાસ આપણે અહી સમય સંખ્યાની અંદર કરવાનો છે, કે આ ચારે ચાર ગુણધર્મોનો ઉપયોગ સમય સંખ્યામાં આપણે જોશું. તો ઓકે, શરૂઆત કરીએ આપણે સમય સંખ્યાના ગુણધર્મ. સમય સંખ્યાના ગુણધર્મો, એની અંદર આપણે સૌ પ્રથમ બધા ગુણધર્મોનો ક્રમ લખી લઈએ. કે પેલો ગુણધર્મ આવે સૌહૃદતા, સૌહૃદતાનો ગુણધર્મ. એના પછી બે નંબરમાં આપણે જોઈશું ક્રમનો ગુણધર્મ, ક્રમનો ગુણધર્મ, સૌહૃદતાનો ગુણધર્મ. એના પછી નેક્સ્ટ ક્રમનો ગુણધર્મ. એના પછી નંબર ત્રણ ઉપર જૂથનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ. એના પછી નંબર ચાર ઉપર વિભાજનનો ગુણધર્મ, વિભાજનનો ગુણધર્મ. તો આપણે આ ચારે ચાર ગુણધર્મો વ્યવસ્થિત રીતે એક પછી એક જોઈએ. આ ચારે ચાર ગુણધર્મની અંદર આપણે સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારની ક્રિયાનો ઉપયોગ જોશું, કે આ બધા ગુણધર્મો આ ચારે ચાર ક્રિયાઓ માટે લાગુ પડે છે કે નહીં. તો શરૂઆત કરીએ આપણે નંબર એક સૌહૃદતાનો ગુણધર્મ. સૌહૃદતાનો ગુણધર્મ, તો આ સૌહૃદતાના ગુણધર્મની અંદર શું હોય? તો સામાન્ય વ્યાખ્યા હું તમને આની આપી દઉં, કે સૌહૃદતા એનો અર્થ શું થાય અહીંયા? તો કે કોઈ પણ સમય સંખ્યા હોય, કોઈ પણ બે સમય સંખ્યાનો તમે સરવાળો કરો તો એનો જવાબ જો સમય સંખ્યા આવતો હોય તો આપણે એવું કહી શકીએ કે અહીં સૌહૃદતાનો ગુણધર્મ સમય સંખ્યા માટે સાચો છે. કોઈ પણ બે સમય સંખ્યાની જુદી જુદી ક્રિયા કરવામાં આવે તો એનો જવાબ જો હંમેશા સમય સંખ્યા મળતો હોય તો આપણે એમ કહી શકીએ કે આ ક્રિયા માટે સમય સંખ્યા સૌહૃદ છે. તો આના માટે આપણે જુદી જુદી ચારે ચાર ક્રિયાનો અભ્યાસ કરશું, કે કઈ ક્રિયાની અંદર સૌહૃદતા જળવાય છે અને કઈ ક્રિયાની અંદર સૌહૃદતાનો ગુણધર્મ જળવાતો નથી. તો પેલી ક્રિયા જોશું આપણે સૌહૃદતાની અંદર, સરવાળા માટે. સરવાળા માટે ભાઈ, સરવાળા માટે આપણે સૌહૃદતાનો ગુણધર્મ ચેક કરશું, કે સરવાળાની અંદર સૌહૃદતાનો ગુણધર્મ લાગુ પડે છે કે નહીં. તો ઉદાહરણ લઈએ આપણે, સરવાળા માટે ઉદાહરણ લઈએ આપણે. તો કે બે આપણે સમય સંખ્યા લઈએ, તો કે એકના છેદમાં બે, અને બીજી સમય સંખ્યા આપણે લઈએ ત્રણના છેદમાં બે. મિત્રો, તમને અહીં બહુ સરવાળો કરવો ન પડે, બહુ અઘરો ન પડે, એના માટે હું સામાન્ય ઉદાહરણ લઈ રહ્યો છું. બાકી તમે અહીં કોઈ પણ બે સમય સંખ્યા લઈ શકો ઉદાહરણ માટે. તો આપણે આ બે સમય સંખ્યાનો સરવાળો કરીને ચેક કરીએ કે આપણને જવાબની અંદર કેવી સંખ્યા જોવા મળે છે. તો કે એકના છેદમાં બે વધતા ત્રણના છેદમાં બે. તો આનો સરવાળો કરો મિત્રો, તો તમને આ સરવાળો કરતા હવે આવડતો હશે. સૌ પ્રથમ શું કરવું પડે સરવાળો કરવા માટે? તો કે લસા લેવો પડે. એના પછી લસા લીધા પછી છેદને સરખા કરવા પડે. છેદ સરખા થઈ જાય એટલે માત્ર અંશનો જ સરવાળો કરવાનો છે, અને છેદ ખાલી એક જ વખત નીચે મૂકવાનો, અને અતિ સંક્ષિપ્ત રૂપમાં આપણો જવાબ હોવો જોઈએ. તો આનો સરવાળો કરો. તો કે તમે જુઓ છેદ ઓલરેડી સરખા જ છે, બે ના છેદમાં બે બે છે. તો આપણે હવે અહીંયા ડાયરેક્ટ જ અંશનો સરવાળો કરશું અને છેદને માત્ર એક જ વખત એમને મૂકશું. તો પેલા તો આપણે છેદને મૂકી દઈએ. તો કે છેદ કેટલા? તો કે બે. અને અંશનો કરીએ આપણે સરવાળો. તો કે એક વધતા ત્રણ બરાબર જવાબ શું આવે? તો કે એક વધતા ત્રણ એટલે ચાર, એટલે કે ચારના છેદમાં બે. મિત્રો, આપણને જવાબમાં જે સંખ્યા મળે છે ચારના છેદમાં બે, એ સમય સંખ્યા છે કે નહીં?
તમને જોઈને ખબર પડી જાય કે હા આ સંખ્યાને આપણે p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી શકીએ અને આ p ના છેદમાં q સ્વરૂપની સંખ્યા છે 4 ના છેદમાં 2 માટે આ સમય સંખ્યા છે તોથી આપણે એવું કહી શકીએ કે સરવાળા માટે સમય સંખ્યા સવૃત છે સરવાળા માટે સમય સંખ્યા સવૃત છે ઓકે ભાઈ તમે જોયું કે જો સવૃતતાનો ગુણધર્મનું પાલન થતું હોય તો હંમેશા અંતની અંદર જવાબ આપણને સમય સંખ્યા મળતી હોય છે અહીં આપણને જવાબની અંદર સમય સંખ્યા મળે છે એટલા માટે આપણે એવું કહી શકીએ કે સરવાળા માટે સમય સંખ્યા સવૃત છે હજી તમે આવા એક બે ઉદાહરણ લઈ અને હજી આગળ વધુ ચેક કરી શકો છો આપણે હવે જોઈએ બાદબાકી માટે ચેક કરીએ સવૃત છે કે નહીં બાદબાકી માટે તેના માટે પણ ઉદાહરણ આપણે આ એક જ રાખશું સેમ તમે જુઓ તો કે એકના છેદમાં બે માઇનસ 3/2 મિત્રો તમને સમજાઈ જાય એટલા માટે હું આ એકને એક ઉદાહરણ રાખી રહ્યો છું બાકી તમે કોઈ પણ ઉદાહરણ લઈ અને આ ગુણધર્મ ચેક કરી શકો છો હવે આની બાદબાકી કરવાની તમે જુઓ તો કે છેદ ઓલરેડી સરખા જ છે એટલે આપણે છેદને એમનેમ જ રાખશું બે માત્ર ખાલી અંશની જ બાદબાકી કરવાની છે એટલે કે 1 - 3 1 - 3 હવે આપણે ધોરણ 7 ની અંદર તમને શીખવાડી દીધું છે કે ભાઈ અહીં 1 માંથી 3 બાદ થાય એમ નથી પણ 2 ની નિશાની જુદી જુદી છે 1 ની નિશાની પ્લસ અને 1 ની નિશાની માઇનસ એટલે કોઈને પૂછ્યા વગર 2 જુદી જુદી નિશાની આવે એટલે મોટામાંથી નાનું પદ બાદ કરી દેવું એટલે તમે જુઓ તો કે 3 માંથી 1 બાદ થાય તો શું આવશે તો કે 2 આવશે અને છેદમાં 2 ઓલરેડી છે હવે આપણે વાત કરીએ જવાબની ઉપર જે અંશમાં 2 આવ્યા એ કેવા આવશે તો કે 2 જુદી જુદી નિશાની હોય એટલે હંમેશા મોટામાંથી નાનું બાદ કરી દેવું અને ખાસ યાદ રાખવું કે મોટા પદની નિશાની મૂકવી હવે આ 2 માંથી કોણ મોટું છે 1 મોટા કે 3 મોટા તો કે 3 મોટા તો કે 3 પાસે કેવી નિશાની છે તો કે માઇનસ તો આપણો જવાબ એ માઇનસ ની અંદર જ આવશે ફાઇનલી આપણો જવાબ આવે છે -2/2 હવે આ -2/2 જોઈન ખબર પડી જાય કે આ p / q સ્વરૂપની સંખ્યા છે માટે આ સમય સંખ્યા છે તેથી આપણે કહી શકીએ કે સમય સંખ્યા છે એટલે બાદબાકી માટે સમય સંખ્યા સવૃત છે બાદબાકી માટે પણ આ સમય સંખ્યા રહી સવૃતતાનો ગુણધર્મ ધરાવે છે કેમ કે આપણે અહીં બાદબાકી કરી તોય આપણે જવાબની અંદર સમય સંખ્યા જોવા મળે છે એટલા માટે આપણે કહી શકીએ કે બાદબાકી માટે પણ સમય સંખ્યા સવૃતતાનો ગુણધર્મ ધરાવે છે આગળ વધીએ આપણે ગુણાકાર માટે ચેક કરીએ ગુણાકાર આ જ રીતે આ જ ઉદાહરણ આપણે રાખશું ગુણાકાર માટે તો કે 1/2 એને ગુણ્યા 3/2 આ 2 સંખ્યાનો આપણે ગુણાકાર કરશું ગુણાકાર કરતા પણ તમને હવે આવડે છે આવી અપૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર કરવાનો હોય તો શું કરવાનું તો કે અંશનો ગુણાકાર અંશ સાથે અને છેદનો ગુણાકાર છેદ સાથે કરશું આપણે તો કે 1 - 3 એટલે કેટલા આવશે તો કે 3 અને 2 - 2 એટલે કેટલા આવે તો કે 4 એટલે આપણો જવાબ ફાઇનલી તો કે 3/4 3/4 એટલે તો કે p / q સ્વરૂપ એટલે કે સમય સંખ્યા તેથી આપણે કહી શકીએ કે ગુણાકાર માટે સમય સંખ્યા સવૃત છે જોઈએ આપણે તો કે ગુણાકાર માટે સમય સંખ્યા સવૃત
છે. તો મિત્રો અહીં ગુણાકાર માટે પણ સમય સંખ્યા સૌવૃત્તાનો ગુણધર્મ ધરાવે છે. તો હવે સૌવૃત્તા માટે એક છેલ્લી ક્રિયા આપણી બાકી છે, જે પણ આપણે જોઈ લઈએ. ભાંગાકાર, ભાંગાકાર માટે શું થાય છે? તો તમે અહીં જુઓ તો કે ભાગાકાર, ભાગાકાર માટે જોઈએ આપણે. ઉદાહરણ આપણે ભાગાકાર માટે જોઈએ, કે ભાગાકાર માટે પણ આપણે આ જ ઉદાહરણ વાપરીએ. તો કે એકના છેદમાં બે એને ભાંગ્યા ત્રણના છેદમાં બે. હવે આ બેનો ભાગાકાર કરવાનો છે. આપણે અપૂર્ણાંક સંખ્યાના ભાગાકાર વિશે ધોરણ સાતની અંદર શીખી ગયા. આપણે કદી ભાગાકાર કરતા નથી, પણ ભાગાકારની નિશાનીને દૂર કરીએ છીએ અને ગુણાકારની નિશાની લગાવીએ છીએ. એટલે શું થાય? તો કે જે નિશાની આપેલી હોય ભાગાકારની, એના પછી જે રકમ આપેલી હોય, જે અંક આપેલો હોય, એ વ્યસ્ત થઈ જાય છે અને વચ્ચે ગુણાકારની નિશાની આવી જાય છે. જોઈએ તો કે શરૂઆતની રકમ એમને રાખશું આપણે એકના છેદમાં બે. હવે આ ભાંગાકારમાંથી ગુણાકારની નિશાની કરીએ તો એના પછીની જે આ રકમ રહી ત્રણના છેદમાં બે, એ ઉલટાઈ જાય છે. એટલે કે એની વ્યસ્ત સંખ્યા મૂકવી પડે છે. તો ત્રણના છેદમાં બેની વ્યસ્ત સંખ્યા શું આવે? તો કે બેના છેદમાં ત્રણ. હવે અહીં આપણે ગુણાકાર થઈ ગયો, તો હવે ડાયરેક્ટ જ અહીં છેદ ઉડાડી દઈએ. તો કે ગુણાકાર છે એટલા માટે આ બે અને આ બે કેન્સલ થશે. વધ્યું શું એ આપણો જવાબ? તો કે ઉપર વધ્યા એક અને નીચે વધ્યો ત્રણ, એટલે કે એકના છેદમાં ત્રણ, એટલે કે આ સમય સંખ્યા છે. તો આપણે આથી કહી શકીએ કે ભાગાકાર માટે પણ સૌવૃત્તાનો ગુણધર્મ લાગુ પડે છે. ના મિત્રો, તમે ખાલી એક ઉદાહરણ લઈને ન કહી શકો કે ભાગાકાર માટે સૌવૃત્તાનો ગુણધર્મ લાગુ પડે છે. હજી એક તમને એક બીજું ઉદાહરણ બતાવું ભાગાકાર માટે, એટલે તમને થોડીક વધારે ખબર પડે. જોઈએ આપણે બીજું ઉદાહરણ. તો કે એકના છેદમાં બે એને ભાંગ્યા શૂન્ય, એકના છેદમાં બે એને ભાંગ્યા શૂન્ય. તો એકના છેદમાં બે ભાંગ્યા શૂન્ય તમે કરો એટલે તમારો જવાબ શું આવે? હમણાં જ મેં તમને ઉપર કીધું કે કોઈ પણ સંખ્યાને શૂન્ય વડે ભાંગવામાં આવે તો તમારો જવાબ અવ્યાખ્યાયિત આવે. કોઈ પણ સંખ્યાને શૂન્ય વડે ભાંગવામાં આવે તો જવાબ મળી શકતો નથી. માટે એક સંખ્યા જવાબમાં આવતી જ નથી. તેથી આપણે એવું કહી શકીએ કે ભાગાકાર માટે સમય સંખ્યાઓ સૌવૃત નથી. તેથી આપણે એવું કહી શકીએ કે ભાગાકાર માટે સમય સંખ્યા સૌવૃત નથી. આ મિત્રો ખાસ તમારે યાદ રાખવાનું કે ભાગાકાર માટે સમય સંખ્યાઓ સૌવૃત નથી. બાકી ત્રણેય ક્રિયાઓ, સરવાળો, બાદબાકી અને ગુણાકાર માટે સમય સંખ્યાઓ સૌવૃત્તાનો ગુણધર્મ ધરાવે છે. તો અત્યારે આપણે મિત્રો આટલે સુધી રાખશું. નેક્સ્ટ મળશું નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી થેન્ક યુ. આવજો. આભાર.